નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, સમાંગ ઉદીપન અને વિસમાંગ ઉદીપન વિશે માહિતી આપો. તો પહેલા તો સમજાવી દઉં, સમાંગ ઉદીપન કોને કહેવાય અને વિસમાંગ ઉદીપન કોને કહેવાય. સમાંગ ઉદીપન એટલે પ્રક્રિયક હોય, નિપજ હોય કે ઉદીપક, બધી એક સરખી કલામ. ઘન છે તો બધા ઘન, પ્રવાહી છે તો બધા પ્રવાહી, વાયુ છે તો બધા વાયુ, અને કોઈ નથી તો કોઈ નહીં. ઓકે, ચાલો. સમાંગ ઉદીપન એટલે જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદીપકો તમામ સમાન કલામાં હોય. કલા એટલે કઈ કલા છે? અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. ત્યારે પ્રક્રમને સમાંગ ઉદીપન કહે છે. સમાંગ ઉદીપન દર્શાવતી પ્રક્રિયાઓ નીચે મુજબ છે. તમે જોજો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા 2 થી 3 યાદ રાખો, લખવાની છે. અહીંયા એક વસ્તુ લખવી ખાસ જરૂરી છે, અહીંયા વાયુ અવસ્થા લખી, અહીંયા વાયુ અવસ્થા લખી. જો બહુ જ મહત્વની વાત છે, કારણ કે આનાથી જ આ સમાંગ કહી શકાય. જો આ વાયુ અવસ્થા, આ વાયુ અવસ્થા લખવી જરૂરી છે. અહીંયા જોજો, લિક્વિડ, લિક્વિડ, તો તમને એમ થાય એક્વાયર્સ કેમ થઈ ગયું? ભાઈ, એક્વાયર્સ ને અહીંયા લિક્વિડ સમજવાનું છે તમારે, ટેન્શન નથી લેવાનું. લિક્વિડ એક્વાયર્સ એક જ રાખવાનું છે. આ થઈ ગયું એક્વાયર્સ, દ્રાવણ બન્યું. લિક્વિડમાંથી બન્યું છે તો દ્રાવણ. તમને એમ થાય સાહેબ, દ્રાવણ તો સાહેબ ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, સાચી વાત છે, પણ આ દ્રાવણ બન્યું છે કેમ? પ્રવાહીમાંથી. તો આ દ્રાવણ કયું હશે? પ્રવાહી જ હશે, એટલે ઇક્વલ થાય. વિસમાંગ ઉદીપન કોને કહેશું? વિસમાંગ. જ્યારે પ્રક્રિયકો અને નિપજો અને ઉદીપકો સમાન કલાવતા સમાન કલા ધરાવતા ન હોય ત્યારે પ્રક્રમને શું કહેવાય? વિસમાંગ ઉદીપન કહે છે. વિસમાંગ ઉદીપન દર્શાવતી પ્રક્રિયાઓ નીચે મુજબ છે, જેની 2 પ્રક્રિયાઓ લખી નાખવાની. એબર વિધિ, એમોનિયાની બનાવટ, N2, તો જો ગેસ, ગેસ પણ આ સોલિડ છે, સમસ્યા ત્યાં આવી, એટલે વિસમાંગ થઈ ગયું. આ છે ગેસ. વનસ્પતિ તેલ લિક્વિડ, H2 જો ગેસ છે, નિકલ સોલિડ છે, વનસ્પતિ ઘી સોલિડ છે, એટલે વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે, વનસ્પતિ ઘી બને. આનું નામ કહી દો, જો તમે સાંભળ્યું હોય તો ડાલડા ઘી. આ ડાલડા ઘીની જ વાત છે મિત્રો, વનસ્પતિ ઘી. ક્લિયર? તો જો આ રીતે તમારું સમાંગ અને વિસમાંગ ઉદીપનને તમે પ્રોપર દર્શાવી દો મુદ્દા વાઇઝ, તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે છે. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ મેં કહી કીધી, અવસ્થા દર્શાવવી જરૂરી છે. ઓકે.